पवित्र चैत्री नवरात्रि प्रारंभ थयो छे। अमदावादना नगरदेवी भद्रकाली मंदिरे खास आयोजन करवामां आव्युं छे। कोरोना संक्रमण लीधे भक्तों माटे खास व्यवस्था उभी कराई। बहारथी ज माताजीना दर्शन करवानी व्यवस्था उभी करवामां आवी। दर्शन वखते सामाजिक अंतर जळवाय अने मास्क फरजियातनो नियम पण करायो छे। दर्शनार्थीओने उभा रहीने भीड न करवा माटे अपील कराई। प्रथम नोरते घट स्थापन अने आरती करवामां आवशे। આજથી ચૈત્રી નવરાત્રી પ્રારંભ થયો છે। ખાસ કરીને અમદાવાદનું ખૂબ જ જાણીતું અને જૂનું મંદિર એટલે કે ભદ્રકાળી માતાનું મંદિર છે, ત્યાં દર્શનાર્થીઓ છે તે દર્શન કરવા માટે આવી રહ્યા છે। ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સમાં તમામ લોકો રહે, તેમને સેનિટાઈઝ આપવામાં આવી રહ્યું છે, માસ્ક ફરજિયાત છે। દરેક વખતે જ્યારે દર્શનાર્થી આવે છે તેમને ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સમાં રહે તેના માટેનું કહી શકાય કે વારંવાર સૂચના આપવામાં આવે છે। આપણી સાથે પૂજારી છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આજના દિવસનું કેટલું મહત્વ છે, કઈ રીતની મંદિરમાં આયોજન છે? આજથી ચૈત્ર માસનો પ્રારંભ થઈ રહ્યો છે। ચૈત્ર માસની પહેલી નવરાત્રી જે 9 દિવસનું આયોજન કરેલ છે, 9 દિવસમાં અષ્ટમીના દિવસે હવન થશે ગુપ્ત રીતે, કારણ કે સંજોગો કોરોનાને લીધે વણસી ગયા છે એટલે નાની ગુપ્ત પૂજા કરવામાં આવશે। અને 9 દિવસ લોકો જે માતાજીના દર્શન કરવા માટે આવશે એમના અલગ અલગ રૂપ માતાજીના નવદુર્ગાજીના રૂપના દર્શન કરશે। એમાં આજે પ્રથમ દિવસ છે, માતાજી શૈલપુત્રી છે, શૈલપુત્રી તરીકે એમના દર્શન કરવામાં આવશે। ખાસ કરીને જે દર્શનાર્થીઓ આવી રહ્યા છે તેમના માટે કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે કોરોનાની મહામારીમાં અત્યારે તમામ જગ્યાએ પાબંધ છે, એવા સંજોગોમાં કઈ રીતે વ્યવસ્થા છે? મંદિર તરફથી કોરોનાના આ સંજોગોમાં ગવર્નમેન્ટની ગાઈડલાઈન અનુસાર અમે લોકોએ એવી વ્યવસ્થા કરી છે કે મંદિરમાં જે ભક્તો લોકો દર્શન કરવા માટે આવશે એ પોતે પહેલાં સેનિટાઈઝ થઈને આવશે અને પછી માસ્ક એમને પહેરેલું હોવું જોઈએ। માસ્ક જે નહીં પહેરે એમને દર્શન માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવશે નહીં। અને બીજું, મંદિર તરફથી ઘણી બધી વ્યવસ્થા છે, સિક્યોરિટીની વ્યવસ્થા રાખેલ છે જેથી લોકો શાંતિથી દર્શન કરી શકે। ચોક્કસથી એ પણ દ્રશ્યો છે તે અમે બતાવવાની કોશિશ કરીશું કે મંદિરની અંદર જે લોકો દર્શન માટે આવી રહ્યા છે તેમને ફરજિયાત માસ્ક પહેરવાનું છે, સાથે સાથે તેમને સેનિટાઈઝ પણ આપવામાં આવી રહ્યું છે। એટલે કે મંદિરની અંદર આ જે શ્રદ્ધાનો વિષય છે, આજનો મહત્વનો દિવસ છે ત્યારે દર્શકો જે છે, જે ભક્તો છે તેમને અહીંયા પાબંદી નથી, પરંતુ તેઓ તમામ નિયમબદ્ધ આવે, સેનિટાઈઝ કરીને આવે અને કહી શકાય કે સોશિયલ ડિસ્ટન્સ મળે, માસ્ક ફરજિયાત પહેરે તેના માટેની તમામ પ્રકારની જે સુવિધાઓ છે તે મંદિર તરફથી કરવામાં આવી છે અને ચુસ્ત નિયમો સાથે કહી શકાય કે જે ભક્તો છે તે અહીંયા દર્શન કરી શકશે। આજનો દિવસનો જે મહિમા છે તે ખૂબ જ મહત્વનો છે અને આજના દિવસે તમામ લોકો દર્શન કરે તે માટે મંદિરની મેનેજમેન્ટ તરફથી પણ કહી શકાય કે અલગથી સિક્યુરિટી ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને ભક્તોને તેઓ સોશિયલ ડિસ્ટન્સમાં રાખી શકે। કેમેરામેન અભિષેક પંચાલ સાથે જયંતિ ચૌધરી, વીટીવી અમદાવાદ।